બાળકો, મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ આપણે સાદો કક્કો, તેના શબ્દો અને વાક્યો લખતા અને વાંચતા શીખ્યા, એવી જ રીતે પછી કાનાવાળો કક્કો પણ શીખ્યા હતા. તો આજે એના થોડા શબ્દો આપણે લખતા અને વાંચતા શીખીએ. તો તમને કેટલાક શબ્દ આપ્યા છે એ તમારે મારી જોડે વાંચવાના છે. અહીં તમને પહેલો શબ્દ આપેલો છે ના વ, તો શબ્દ શું બનશે? ના વ. પછી બીજો શબ્દ છે ના ના, ના ના. એના પછી ના ક, શબ્દ કયો બન્યો? ના ક. પછી ના દ, એ શબ્દ કયો થશે? ના દ. હવે બીજી લીટીમાં જુઓ, અહીંયા પહેલો અક્ષર આપેલો છે મ, અને મને કાનો મા, મા પ. પછી મા ખ, મા ઘ, શબ્દ બનશે મા ઘ. પછી મા ફ, મા ઝા, મા ઝા. પછી મા ઠા, મા ઠા, મા થા, મા થા. એના પછી મા દા, શબ્દ બનશે માદા. પછી જાગ, શબ્દ શું થશે? જાગ. એના પછી જાન, જાન. પછી ઝાડ, ઝાડ. ઝાપ, ઝાપ. પછી વાર, વાર. પછી વાઢ, તો શબ્દ બનશે વાઢ. પછી વાલ, વાઘ, શબ્દ શું બનશે? વાઘ. પછી વાકા, વાચા. એના પછી વાચા, વાડા. એના પછી રાહણ, તો શબ્દ બનશે રાણ. પછી રાન, રાપ, રાપ. રાબ, રાબ. એના પછી સાજ, સાજ. સાચ, સાચ. પછી સાઠ, તો શબ્દ બનશે સાઠ. પછી સાફ, સાફ. પછી જો દામ, તો શબ્દ બનશે દામ. પછી દાસ, દાસ. દાદા, દાદા. પછી દાજ, તો શબ્દ બનશે દાજ. એના પછી કાજ, કાર, કાળ, તો શું થશે? કાળ. પછી કાટ, કાટ. કાબા, કામા. પછી કાલા, કાળા, તો શું થશે? કાળા. બાલ, તો શું થશે? બાલ. બાજી, બાજી. પછી બાપા, બાપા. બાળા, બાળા. એના પછી આડ, આન, આપ. પછી આર. એના પછી છાપ, તો શબ્દ બનશે છાપ. પછી છાહણ, તો છાહણ. છાત્ર, આને શું કહેવાય? ત્ર કહેવાય, છાત્ર. પછી છાલ, છાલ. પાસ, પાસ. પાડ, પાડ. પામ, પાય. પછી
ડાયા, ડાયા. તાપ, પછી તાક અને તાર.